સતત માલધારી સેના સાબરકાંઠા દ્વારા હિંમતનગર મામલતદાર કચેરી ગોચર પરત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં ભૂમાફિયાઓ દ્વારા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ગૌચરની જમીનમાં મસમોટા બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતે ગુજરાત માલધારી સેના ગુજરાત દ્વારા રાજ્યમાં દરેક તાલુકામાં ગૌચર બચાવવા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગાયોને ગૌચર ન મળતા ગાયોની તસ્કરી ચોરી અને ગાયો કતલખાને જાય છે, જે ગૌચરના ન હોવાના કારણે આ ઘટનાઓ બનતી હોય છે. શહેરમાં ગૌચર ન હોવાના કારણે ગાયો રસ્તે રખડતી હોય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા માલધારીઓ ઉપર ફરિયાદ થતી હોય છે, જે આ બધી મુશ્કેલી દૂર કરવા ગુજરાત માલધારી સેના સાબરકાંઠા દ્વારા ગૌચર પરત કરવા સરકાર સુધી અવાજ પહોંચાડવા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. માલધારી સેના તથા અન્ય સંગઠનના લોકોએ ભેગા મળીને આજે આવેદન પત્ર આપેલ છે કલેક્ટરશ્રીને, જે ગૌચર બાબતનું છે. ગૌચર જે ગૃહમાફિયા દબાણ કરેલું છે ગૌચરોનું, તેને એનો નિકાલ આવે તાત્કાલિક. જો તાત્કાલિક નિકાલ ના આવે એનો, તો માલધારી સેના દ્વારા તથા અન્ય સંગઠનો દ્વારા અમે ગાંધીજી દ્વારા એનું માર્ગ દોરીશું. પ્રદેશ સમગ્ર ગુજરાત માલધારી સેના દ્વારા તથા અન્ય સંગઠનો દ્વારા તથા અન્ય જ્ઞાતિના લોકો દ્વારા ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્ર ગૌ હત્યા ગૌ ગૌચરોના માટે આપવામાં આવ્યું છે. જલ્દીથી અમને અમારા ગૌચરો સરકારશ્રીની મારફતે પાછા મળે તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે. જો આ ગૌચરો સરકારશ્રી કોઈ મુદ્દો નહીં ઉઠાવે તો અમે ગાંધી ચિંતા માર્ગે ચાલીશું.